આવનાર 7 મેના રોજ ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન થવાનું છે, જેને લઈ સુરતમાં પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા દરરોજ વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા આજે પોલીસ દ્વારા કરાયેલ કામગીરી વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. હાલ લોકસભાની ચૂંટણીને લઈ ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેમાં વાહનોનું ચેકિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે, જેમાં અનેક હિસ્ટ્રી સીટરો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 20,000 ઇસમો સામે સુરત પોલીસે અટકાયતી પગલાં લીધા છે, તો 12,719 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 510 શંકાસ્પદ વાહનોનું સ્થળ પર ચેકિંગ કરાયું, તો 411 હિસ્ટ્રી સીટરવાળા ઇસમોને પણ ચેક કરવામાં આવ્યા, જેમાં 769 MCR કાર્ડવાળાને ચેક કરાયા. આ તમામ પાસેથી 174 ગેરકાયદેસર છરી, ચપ્પુ અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા. 7 મેના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાના ચૂંટણી છે એના જ અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જો એ કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે. કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે, એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો હે એવા અસામાજિક તત્વો ઉપર જો હે એક્શન લેવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. જો આપણા DG ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને જો એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે. અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે, અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે, અને એના પ્રોહિબિશન બી કરી 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં. ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે. અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂટ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે, જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જો ચેક કર્યા છે. આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા, આ લોકો પકડાયા જોઈએ. સાથોસાથ જોઈએ એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા હોય એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે. સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ. અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટરો છે અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો એ, અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જો એ. અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે, અને પૂરા જો એ અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો આપના મતદાનનો ઉપયોગ કરી શકો છો. સુરત પોલીસ દ્વારા 174 તડીપાર ઇસમ અને ચેક કર્યા, અને આ સમગ્ર કામગીરીમાં બેફિકરાઈથી વાહન ચલાવનારા 46 કેસ, જ્યારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ 310 કેસ કરવામાં આવ્યા છે. સાથે સાથે પોલીસની કડક કામગીરી પણ જોવા મળી હતી, જેમાં 53 ઇસમો સામે પાસા અને 91 ઇસમો સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે. 1550 ઇસમો સામે કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 19,100
14 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. લોકો કોઈ પણ ભય વગર મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 પેરામિલિટરીની ટુકડી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી છે. આમ સુરત પોલીસ સતત કામગીરી કરી રહી છે. ઇલેક્શન 7 તારીખ છે, તો એટલે અમે એક અઠવાડિયા જેટલા આપણે પાસે સમય છે, તો અમારી જો 3 કંપનીઓ જો પેરામિલિટરીના છે, 3 કંપની અમારી SRPના છે, અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ, તમામ સિનિયર અધિકારીઓથી લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ જો ટાર્ગેટેડ એરિયા અમે જ્યાં આપના ચૂંટણીમાં જો અમારે ક્રિટિકલ બૂથો વગેરે વધુ છે, જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે, ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જે ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારનું જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો બી કાયદા અને વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરવાવાળા કેસોમાં પકડાયા હોય, આ લોકો પર ઉપર વધુ અમે લોકો એનો વાંચ રાખીને એના ઉપર જો આ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી અમે લોકો કરવાના છીએ. આપણા વાત કરીએ તો નવસારી જો લોકસભા છે 25 નંબરની, આમાં ટોટલ જો આપણા 4 જો વિધાનસભા સુરત શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવે છે, જેમાં 84 છે, મજૂરા છે, લિંબાયત અને ઉધના છે જો, અને બારડોલીના 2 આંશિક અમને ઉપર આવે છે જો. આ બૂથો લગભગ 20-25% જો બૂથો આવે છે બારડોલી લોકસભાના, 23 બારડોલીના. તો આ અમારા જો કરીએ તો મેઇન અમારા કરીબ 23 જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે. આમાં આ રીતે આપણે જોઈએ તો ઉધના, લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે, ડિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો, 23 પોલીસ સ્ટેશન શહેરના કુલ 33 જો જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન, માત્ર 9માં ચૂંટણી નથી, બાકી અમારા એના સિવાય કરીબ 24 જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પ્રકારની ચૂંટણી છે, અને આ જ એરિયામાં અમારા અધિકારીઓ ખૂબ મહેનત બી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.